આ વિડીયોમાં આપણે જોઈશું કે સમય સંખ્યાનો ગુણાકાર કે સરવાળો સમય સંખ્યા જ મળે તો ચાલો પહેલા સમય સંખ્યાના ગુણાકાર વિશે સમજીએ ધારો કે આપણી પાસે એક સમય સંખ્યા છે જેને આપણે બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર તરીકે દર્શાવીએ આપણે તેને એના છેદમાં બી તરીકે દર્શાવી શકીએ હવે તેની સાથે હું બીજી એક સમય સંખ્યાનો ગુણાકાર કરું છું ફરી વખત બે પૂર્ણાંક સંખ્યાઓ એમ અને એન ના ગુણોત્તર સ્વરૂપે તેને દર્શાવીએ તો હવે તેનું પરિણામ શું મળે અંશમાં મળે એ ગુણ્યા એમ અને છેદમાં મળે બી ગુણ્યા એન અહીં એ અને એમ બંને પૂર્ણાંક છે માટે અંશમાં અહીં એક પૂર્ણાંક સંખ્યા જ છે તે જ રીતે બી અને એન પણ પૂર્ણાંક સંખ્યા છે તેથી છેદમાં પણ પૂર્ણાંક સંખ્યા છે તેમ કહી શકાય આમ હવે ગુણાકારનું પરિણામ બે પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તર સ્વરૂપે જ મળ્યું માટે ગુણાકારનું પરિણામ સમય સંખ્યા જ છે તેમ કહેવાય આમ કોઈ પણ બે સમય સંખ્યાના ગુણાકારનું પરિણામ સમય સંખ્યા જ મળે ચાલો હવે બે સમય સંખ્યાના સરવાળા માટે પણ તે બાબત સાચી છે કે નહીં તે જોઈએ ફરીથી પહેલી સમય સંખ્યા લઈએ એના છેદમાં બી વધતા બીજી સમય સંખ્યાને એમના છેદમાં એન તરીકે જ દર્શાવીએ હવે આ બંનેનો સરવાળો કઈ રીતે કરીએ તે માટે બંનેનો સામાન્ય છેદ મેળવીએ અને તે માટેનો સરળ ઉપાય છે બી ગુણ્યા એન તે માટે અહીં અંશ અને છેદને એન વડે ગુણીએ અને આ પદના અંશ અને છેદને બી સાથે ગુણાકાર કરીએ જુઓ કે બંનેના છેદ સમાન બની ગયા બી એન માટે હવે તેને લખાય એ એન એન વત્તા બી એમ વત્તા બી એમ છેદમાં આખાના છેદમાં બી ગુણ્યા એન બી એન આપણે બી ગુણ્યા એન વિશે પહેલા જ વાત કરી ગયા તે પૂર્ણાંક સંખ્યા છે અને ઉપરના પદ માટે શું કહી શકાય જુઓ કે a ગુણ્યા એન પણ એક પૂર્ણાંક છે અને બી ગુણ્યા એમ પણ એક પૂર્ણાંક જ છે તેમજ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ હોય આમ બે સમય સંખ્યાનો સરવાળો પણ સમય જ મળે માટે કહી શકાય કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર પણ સમય મળે અને બે સમય સંખ્યાનો સરવાળો પણ